વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ લર્ન ધ ગુજરાતી લેંગ્વેજમાં સ્વાગત છે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેશો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળી જશે આજે આપણે કાવ્ય ઓગણીસ એક બપોરે જોઈશું બહુ સરસ કાવ્ય છે મિત્રો તેના કવિ છે રાવજી પટેલ રાવજી પટેલનો જન્મ પંદર અગિયાર ઓગણીસો ઓગણચાલીસ અને મૃત્યુ દસ આઠ ઓગણીસો સિક્સટી એટમાં થયો હતો અને રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે તેમના ઉર્મી કાવ્યો ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ ચોટદાર ચિત્રણ થયું છે ફક્ત ને ફક્ત ઓગણત્રીસ વર્ષની યુવા વયે ટીબીના કારણે તેમનું અકાળી મૃત્યુ થયું હતું તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે કટાર અને મનહર છંદમ જેવા મિશ્ર છન્મ અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક સંવેદનાશીલ બપોરનું આલેખન થયું છે અને સારસી એક પ્રિય પત્નીનું પ્રતિક છે અહીં કાવ્યનું નામ છે એક બપોર બપોરે તો બપોર જીવનના મધ્યાહનનું જ પ્રતિક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી જ કવિએ એક કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે એક બપોરે કાવ્યનું ગાન જોઈશું મિત્રો આ પ્રસ્તુત કાવ્ય અંગતમાંથી લીધેલું છે બહુ સરસ કાવ્ય છે મિત્રો ગામડાના એક ખેડૂત પુત્રની બહુ સરસ ખેતરની અને બહુ સરસ વાત કરી છે તમે ગીત સાંભળશો તેના શબ્દો સમજશો તો તમને પ્રશ્નોના જવાબ પણ બહુ સરસ આવડી જશે મિત્રો હવે આપણે ગાન જોઈશું મારા ખેતરને શેડેથી લડી ગઈ સાર માઢોચકી માં છાસ પાછી રેડી દે રોટલા ને બાંધી દે આ ચલમ ની તમાકુમાં કસ નથી ઠારી દે આ તાપણામાં ભરવેલો અગ્નિ મને ની છાય તળે પડી રહેવા દે ભલે આખું આ જાય ગળા સમૂહ ઘાસ ઊગી જાય અલ્યા એ બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરને શેડેથી લ્યા ઓળી ગઈ સારશી માડો ચીકી મ છાસ પાછી રેડી દે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું કૃષિ કવિએ બહુ સરસ વાત કરી છે મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારશી ખેતરનો શેઢો એટલે બે ખેતર વચ્ચેની હદનો જે ખુલ્લો ભાગ હોય ખુલ્લો મૂકેલો પટ્ટો એને શેઢો કહેવામાં આવે છે ઉડી ગઈ સારસી એ પ્રિયતામાં કે પત્નીના પ્રતિક રૂપે વપરાયું છે અહીંયા જીવનનું પણ પ્રતિક બને છે અને કાવ્યમાં વપરાયેલા બધા શબ્દોમાં જાણી કે કવિ કૃષિમય બની બહુ સરસ વાત કરી છે મા માં છાસ પાછી રેડી દે માં છાસ પાછી રેડી દે માં જાણે કે છાસ ખાવા માટે તેની માતા લઈને આવી હોય અને ખાવાની કોઈ ઈચ્છા જ ના હોય એવી છાશ પાછી રેડી લે રેડી દે અને રોટલાને પાછો બાંધી દે રોટલા લઈને ભાત લઈને એની મા આવી હોય અને જ્યારે એનું મન જ ના હોય ખાવાનું ત્યારે જીવનમાંથી રસ ઉડી ગયો હોય ને એવી વાત કરી છે બહુ સરસ વાત કરી છે આ ચલમની તમાકુમાં કસ નથી ચલમ એક પીવાની વસ્તુ આવે છે તમાકુમાં એમાં પણ ખાવામાં પણ રસ નથી અને પીવામાં પણ રસ નથી રહ્યો અને ઠારી દે આ તાપણામાં તાપણું એટલે જે ચૂલો સળગાવ્યો હોય એને અંદર જે અગ્નિ સળગતો હોય એને ઠારવા માટે ઉપર મૂકેલો હોય છે એને ઠારી દે તાપણામાં અહીંયા એ વાત કરી છે બારવેલો અગ્નિ મને મોડીની છાંય તળે પડી રહેવા દે મોડાનું એક ઝાડ આવે છે એના છાયડા તળે નીચે પડી રહેવા દે ભલે આખું આભ રેલી જાય બહુ સરસ વાત કરી છે કે આખું આભ ભલે ને કેટલોય વરસાદ પડી જાય અને આખું આભ રેલમછેલ થઈ જાય છતો હું અહીંયા સુઈ રહો આ જીવનના અંતિમ અંતિમ ક્ષણોની બહુ સરસ વાત કરી છે વેદનાની વાત કરી છે અહીંયા જીવનને મૃત્યુને નજીક જોઈએ જાણે કે પોતાની મનોવેદના વ્યક્ત થતી આ કાવ્યોમાં જોવા મળે છે ગળા સમૂહ ઘાસ ઊગી જાય કેવી રીતે ખેતરની અંદર છાયા મોડીના છાયા નીચે સુઈતું રહેવાની વાત કરે છે પણ ક્યાં સુધી જ્યાં સુધી ઘાસ વરસાદ પડે ઘાસ ઉગે અને છેક ગળા સમૂહ એટલું ઊંચે સુધી ઘાસ ઉગી જાય ત્યાં સુધી હું સૂઈ રહું અલ્યા એ કેવો શબ્દ વાપર્યો છે અલ્યા એ બળદની હળે હવે જોતરીશ નહીં ખેડૂત ખેતી કામમાં બળદનો ઉપયોગ કરે છે તો આ કવિ અહીંયા કોઈ હોતું તો નથી છતાં પણ એ શબ્દોનો ઉપયોગ કરીને કહે છે અલ્યા એ પુરુષ માટે વપરાયેલો સંબોધક અલ્યા એ અહીંયા મારા બળદને હવે જોતરી સ્નય મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી ગદાંશની છાંટવાળા આ કાવ્યમાં મા અને અલ્યા એનું સંબોધન કાવ્યને ગતિ આપે છે અહીં સંબોધન છે પણ સંવાદ નથી જે બાબત કવિની એકલતાનું માર્મિક સૂચન કરે છે રેડી દે બાંધી દે રહેવા દે જોત્રીશ જેવા આજ્ઞાર્થ રૂપોથી કવિ મનની સ્થિતિની ગૂંથણી કરે છે આ રૂપો કાવ્યની વિશેષતા બન્યા છે કવિએ અહીં વપરાયેલા શેઢો ઢોચકી છાસ એ રોટલો રોટલા ચલમ તાપણી મહુડીની છાય આ બધા ગ્રામ પરિવેશના ગામના ખેતરને કેવું તાદશ કરી દે છે એ અહીંયા જોવા મળે છે રાવજી પટેલના જીવનમાં સ્વાનુભવથી આ લખાયેલું કવ્ય છે અને કવિતામાં પણ ઊગડીને આંખે વળગે તે રીતે આલેખન કર્યું છે અહીંયા પોતાના ખેતરના શેરેથી વસ્તી સારસી ઉડી જતા વ્યગ્ર બનેલા કાવિને કશું ગમતું નથી બપોરનું ભાથું હળ બળદ ખેતી બધું જ નિરસ લાગે છે અને પક્ષી પ્રેમીની સાથે પ્રિય પાત્ર માટેનું વિરહિત લગાવ પ્રતિકાત્મક રીતે અહીંયા રજૂ થયો છે મિત્રો